અને હવે વાત કરીશું નકલી બિયારણના પર્દાફાશ વિશે. અને રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોને છેતરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. આ વખતે રાજકોટમાંથી નકલી બિયારણનો જથ્થો ઝડપાયો છે. રાજકોટ રૂરલ એસઓજીના ઓપરેશનમાં નકલી વેપલાનો પર્દાફાશ થયો છે. એસઓજીની ટીમે કપાસના નકલી બિયારણની 405 બેગ કબજે લીધી. એસઓજીએ કુલ 2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નકલી બિયારણનો જથ્થો શાપર વેરાવળ પોલીસને સોંપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ઈડરથી નકલી બિયારણ આવતું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભૂમિક માલ્યા નામનો શખ્સ નકલીના વેપલાનો ષડયંત્રકાર હોવાનું સામે આવ્યું છે. કેટલાય સમયથી નકલીનો વેપાર ચાલતો હતો. કેવી રીતે નકલી બિયારણની હેરાફેરી હતી તે દિશામાં પણ હવે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. અને આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા. ગૌતમ, નકલીનો આખો વેપલો ચાલતો હતો તેને લઈને કોઈ તપાસ કે કેમ? ચોક્કસ, ખેડૂતો કે જે પાયાનું માનવી ગણવામાં આવે છે, ખાસ તો સૌરાષ્ટ્ર એટલે કે ખેતીનો વિસ્તાર છે ને, ત્યાં બિયારણનો જથ્થો આ રીતના ડુપ્લિકેટ ઝડપાવો તે ખૂબ જ મોટી વાત છે. કેમ કે આ બિયારણનો જે જથ્થો છે તેનું વેચાણ જ્યારે થતું હોય છે, ખેડૂતો સુધી પહોંચે છે, ખેડૂતો તેનો ઉપયોગ કરે છે ને તેના લીધે લોકોના સ્વાસ્થ્ય સાથે ડાયરેક્ટ ચેડા થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે સાપર વેરાવળની અંદર એસઓજી દ્વારા ડુપ્લિકેટ બિયારણનો ખૂબ જ મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લગભગ 405 જેટલી બેગ છે તે ઝડપી પાડવામાં આવી છે અને કુલ લગભગ 2,83,000થી વધુનો મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે. જે ભૂમિક માલ બાલિયા નામનો જે એક શખ્સ હતો કે જે આ વેચાણ કરતો હતો, ઈડરથી આ માલ છે તે લઈ આવતો હોવાનું પણ સામે આવ્યું છે. જે આ સમગ્ર મામલો છે તેમાં કોઈ મોટા તાર ખુલે છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આ જો સાપર વેરાવળની અંદર આ પ્રકારે બિયારણ વેચાતું હશે તો તેનો કોઈ લાંબો તાર જોડાયેલો હશે ને, ન માત્ર ખાલી સાપર વેરાવળ પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં પણ ખેડૂતો મોટી સંખ્યામાં છે ત્યાં આ પ્રકારના બિયારણનું વેચાણ થતું હોય તેવું પણ શંકા ઉપજાવે તેવી આ વાત છે. એટલે હવે આ જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ આના જે તાર છે તે લાંબે સુધી તપાસ દોરાય છે કે નહીં, અને તપાસની અંદર કોઈ મોટી કંપનીનું નામ સામે આવે છે કે કેમ, કેમકે આ બિયારણ ક્યાં બનતું હતું, ક્યાં આનું ઉત્પાદન થતું હતું, આ આખી જે લાલિયાવાડી ચાલતું હતું તેમાં કોનો કોનો સમાવેશ થાય છે કે કેમ તેને લઈને પણ, કેમ કે આ કોઈની મીઠી નજર હેઠળ આ કોઈ નાનું એવું કૌભાંડ નથી કે પડદા પાછળ રહીને આ પ્રકારના કૌભાંડને અંજામ આપી શકાય. એટલે આમાં કોઈ સરકારી તંત્રના કોઈ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે કે નહીં, આ તમામ બાબતોને લઈને એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જી જી, બિલકુલ ગૌતમ, આભાર આપનો તમામ વિગતો બદલ. તો જે નકલીનો વેપલો ચાલતો હતો, નકલી બિયારણનો, તેને લઈને સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યા છે કે આવા નકલી તત્વોને કોની પીઠબળ મળી રહ્યું છે, કોની રહેમ રાહે આવી નકલી બિયારણની ફેક્ટરીઓ કે જે ધમધમી રહી છે. અને આજ અંગે અમારા સંવાદદાતાએ ખેડૂત આગેવાનો સાથે વાતચીત કરી, આવો સાંભળીએ. હજી તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ ને ત્યાં જ ખેડૂતોને લૂંટવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હા, રાજકોટ રૂરલ એસઓજીને બાતમી મળી અને ડુપ્લિકેટ બિયારણની આશંકાએ લગભગ 450 બેગ છે ડુપ્લિકેટ બિયારણ ઝડપી પાડ્યું છે. ખેડૂત આગેવાન દિલીપભાઈ છે, તેઓની સાથે વાત કરશું. દિલીપભાઈ, હજી તો ચોમાસું નથી અને એડવાન્સ ખેડૂતો બિયારણ લેતા હોય છે, પરંતુ આ બિયારણ અત્યારથી ડુપ્લિકેટ માર્કેટમાં આવી રહ્યું, શું કહો છો? કપાસનું આ બિયારણ છે તેવી વાત છે. આપનો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને એ ખેતી ઉપર નિર્ભર છે, અને ખેતીનો જો મેઇન અગત્યનો કોઈ મુદ્દો હોય ને તો એનું બીજ છે. કારણ કે બીજ એક એવી વસ્તુ છે કે એના ઉપર ખેડૂતોની આવક ઉપર નિર્ભર હોય છે. તો જો ખેડૂતોનું બીજ ખરાબ આવે તો એનો કેટલો બધો ખેડૂતોને ખર્ચ કરવો પડતો હોય છે, એની વાવણી, એની પહેલાં ખાતર, એ પાછું ઉગે, અને એ પાક આવતા 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 2-3 મહિના જેવો પાક, દાખલા તરીકે સામાન્ય કપાસનો પાક હોય તો 7-8 મહિને, પણ એ 5-6 મહિને ખબર પડે કે એમાં ફાલ નથી આવતો, ઓછો આવે છે, રોગ આવે છે. તો આના હિસાબે જો ખરાબ અને ડુપ્લિકેટ બિયારણ આવી જાય તો ખેડૂતોનું આખું વરસ ફેલ જાય અને પાયમાલ થઈ જાય. ડુપ્લિકેટ બિયારણ ભૂતકાળમાં અનેક વખત પકડાયું, પરંતુ કોઈ કડક કાર્યવાહી કે કડક કાયદા ન હોવાના કારણે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવે છે. તમારી શું માંગ છે, આની સામે કેવા કાયદા હોવા જોઈએ? એક ખેડૂત આગેવાન જોઈએ તો જ્યારે પણ કોઈ આવી નાની મોટા ઇસ્યુ થાય ને તો અમે ગવર્મેન્ટને વાત તો કરતા જ હોય કે આ ડુપ્લિકેટ બિયારણ ગમે એમ કરીને બંધ થવું જોઈએ. આપણા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ પણ
પણ આ વિષયને લઈને થોડાક જાગૃત થયા હતા. પરંતુ હવે અત્યારે ચોમાસાની સિઝનની તૈયારી છે અને આવી રહ્યા છે, એટલે હું તો મીડિયા થકી ગવર્મેન્ટને તો એ જ કહેવા માગીશ કે નીતિ અને રીતિ એવી બનવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર પણ કોઈ આ વિષયને લઈને વિચાર ન કરી શકે. ખેડૂતો ખરેખર અભણ હોય છે અને આજે ઉનાળામાં જે અત્યારે છેલ્લે અત્યારે કપાસ એડવાન્સમાં બિયારણ વવાતું હોય છે અને એ સંજોગો વરસાદ માવઠાની ક્યાંક ક્યાંક અસર થઈ ગઈ છે, એના કારણે કપાસનું બિયારણનું વાવેતર કરવા જેવો સમય આવી ગયો છે અને ચોમાસું પણ નજીક છે અને આગોતરું વાવેતર કરતા હોય છે. હવે ખેડૂતો બિચારા અભણ હોય છે, એને અભણ શું ભણેલો હોય તો પણ એને ખ્યાલ નથી આવતો, કારણ કે અસલીમાં ડુપ્લિકેટ એટલે પેકિંગ વ્યવસ્થા એટલી બધી સુંદર અને સક્ષમ હોય છે કે નકલીનો ખ્યાલ જ નથી આવતો. ડુપ્લિકેટ બિયારણના કારણે જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં પણ મુકાતા હોય છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનની રજૂઆત, બીટી કપાસના ડુપ્લિકેટ બિયારણનું વેચાણ અટકાવવા માંગ કરી. બીટી કપાસના ડુપ્લિકેટ બિયારણનું વેચાણ થતું હોવાનો આક્ષેપ કરાયો. ડુપ્લિકેટ બિયારણના વેપારી સામે તંત્ર દ્વારા પગલાં ન લેતા હોવાનો પણ આક્ષેપ કરાયો. તો ડુપ્લિકેટ બિયારણના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે અને તેમ છતાંય કોઈ પગલાં નહીં. કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણા સહિત હોદ્દેદારો ત્યાં હાજર રહ્યા. જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં ડુપ્લિકેટ બિયારણનો વેપાર થઈ રહ્યા હોવાની રજૂઆતો અનેક મળી છે. જાણી જોઈને સર્ટિફાઈડ બિયારણની તંગી ઊભી કરવામાં આવી રહી છે અને એની પાછળ ડુપ્લિકેટ બિયારણ મોટા પ્રમાણમાં ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે. સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ડુપ્લિકેટ બિયારણનો વેપાર કરતા તમામ વેપારીઓ ઉપર કાયદેસર પગલાઓ લેવા જોઈએ.